ડભોઈ તાલુકો ચાંદોદ કારતક સુદ 14મી તિથિને અનુલક્ષી આજરોજ ગુજરાતભરના રાણા સમાજના શ્રદ્ધાળુઓ દક્ષિણ પ્રયાગથી ક્ષેત્રે ચાંદોદ ખાતે નર્મદા સ્નાન સહિત પિતૃશ્રાદ્ધ પિંડદાન અર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સદગત પિતૃઓ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા સાથે ગુજરાતભર અને વિશેષ કરી સુરત વિસ્તારના રાણા સમાજના શ્રદ્ધાળુઓ પોતાના વડવાઓથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી. ત્યારે આજરોજ કારતક સુદ 14ના દિને વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદના નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા અને પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે પોતપોતાના તીર્થગોર પાસે પિતૃશ્રાદ્ધ તર્પણ પિંડદાન જેવા વિધિ વિધાનમાં જોડાઈને પવિત્ર નર્મદા સ્નાનનો લાભ સાથે બ્રાહ્મણોને દાન દક્ષિણા તેમજ વિવિધ સામગ્રી અર્પણ કરી પિતૃઓના મોક્ષને આશીર્વાદ લીધા હતા. માતા નર્મદાજીના દિવ્ય કિનારે આજે કારતક સુદ ચતુર્દશીના દિવસે તમામ શહેરોમાંથી સુરત, અમદાવાદ, વલસાડ ઘણા શહેરોમાંથી ભાવિ ભક્તો પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે સદગતિ અર્થે પોતપોતાના ગોર મહારાજ સાથે અહીંયા પૂજા કરવા માટે આવે છે અને ભાવિ ભક્તો દરેક બ્રાહ્મણોને દાન પુણ્ય કરી અને પૂર્ણ રીતે પોતાનું શ્રાદ્ધ કર્મ કરાવે છે અને સંપૂર્ણ રીતે તમામ પિતૃઓને મોક્ષ અને સદગતિ અપાવે છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આ ધર્મશાસ્ત્રમાં આ વિશેષ પ્રાધાન્ય છે શ્રાદ્ધની પ્રક્રિયાઓનું, જેમાં અલગ અલગ પિતૃઓ અલગ અલગ પ્રકારે પોતપોતાના ગોર મહારાજ સાથે આ વિધિવિધાન કરાવે છે અને સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત કરે છે. એવા પતિત પાવિની માતા નર્મદાજીના કિનારે આ શ્રાદ્ધ કરી તમામ બ્રાહ્મણોને સંતોષે છે, એમને તમામ પિતૃઓ સદગતિને મોક્ષને પામે છે.